शहर में कोरोना ना केस वधता अमदावाद कोर्पोरेशन नी हेल्थ विभाग नी टीम फरी एक वार सक्रिय थई छे। कोरोना ना केस वधी रह्या छे, जेने जोता अर्बन हेल्थ सेंटर अने कम्युनिटी हेल्थ सेंटर पर कोरोना ना टेस्टिंग फरी शुरू करवामां आव्या छे। ज्यारे सामान्य ओपीडी माटे आवता दर्दीओमांथी जो कोई नी सामान्य शर्दी खांसी के गळामां दुखावानी समस्या होय तो तेमनुं पण कोरोना टेस्टिंग करवामां आवी रह्युं छे। કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને લઈને હેલ્થ વિભાગ તત્પર બન્યું છે। હાલ સ્થિતિ એ જોવા મળી રહી છે કે જ્યાં પણ ઓપીડીની તપાસ કરવામાં આવે છે અને જે અર્બન હેલ્થ સેન્ટર છે અથવા તો સીએચસી સેન્ટર છે ત્યાં ઓપીડી માટે જે દર્દીઓ આવે છે એમાં દરેક ભલે ખાંસી શરદી હોય તો પણ તેમનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના જે કેસો છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। જો કે હાલ જે રસીકરણ થઈ ચૂક્યું છે તેના કારણે નુકસાન થવાની શક્યતા ઓછી છે, પરંતુ તેમ છતાં જે તત્પરતા દાખવવી જોઈએ, જે સાવચેતી રાખવી જોઈએ તેવા તમામ પગલાઓ અર્બન હેલ્થ સેન્ટર ઉપર લેવાઈ રહ્યા છે અને હાલ જે દર્દીઓ જેઓ ઓપીડી માટે આવી રહ્યા છે એમને હાલ અહીં કોરોના ટેસ્ટિંગ માટે પણ રાખવામાં આવી રહ્યું છે અને દરેક અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવી રીતે જ જે ઓપીડી માટે દર્દીઓ આવી રહ્યા છે તેમનું કોરોના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। દરેક પેશન્ટ જે ઓપીડીમાં આવે અને એમને જો શરદી ખાંસી તાવ કે વીકનેસ જેવું લાગે એ દરેક પેશન્ટને મેડિકલ ઓફિસર કોરોનાના ટેસ્ટિંગ માટે કાં તો આરટીપીસીઆર ટેસ્ટ કાં તો રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે ફરજિયાત મોકલી આપે છે। અહીંયા અમારે લગભગ 200-250 જેટલા પેશન્ટ્સ હોય છે, એમાંથી રેપિડ એન્ટીજન ટેસ્ટ તો લગભગ બધાનું જ કરાઈએ જ છે અને આરટીપીસીઆર માટે જેને બહુ જ હેવી સિમ્પટમ્સ હોય કે બહુ ફીવર હોય ને એવા હોય એવા લોકો માટે આપણે આરટીપીસીઆર ટેસ્ટ માટે એમને મોકલીએ છીએ।